ભાગવતજીના ચરણોની અંદર મારા પ્રણામ. પરમાતૃશ્રી પિતૃશ્રીને વંદન. મારા ગુરુ મહારાજને મારા પ્રણામ. સૌ કોઈના હૃદય કમળમાં બિરાજમાન ચેતનાને મારા પ્રણામ. આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ બોલીએ. રાધે રાધે. આ ભાગવત કથા પટેલ પરિવારના આંગણે સ્વ નરોત્તમભાઈ કરશનભાઈ પટેલ શ્રી રામભાઈ નરોત્તમભાઈ પટેલ અખંડ ભાગ્યવતી ધનુબેન ગંગા સ્વરૂપ મનીષાબેન તેમજ ભૂપેન્દ્રભાઈ દીપ ધ્યાન અને સમગ્ર પરિવાર સ્વર્ગસ્થ નરોત્તમભાઈ કરશનભાઈ સ્વભીખીબેન નરોત્તમભાઈ અને અશોકભાઈ જેમના સ્મરણાર્થે પિતૃમોક્ષાર્થે આ કથાનું અહીંયા આયોજન થયું છે. આજ કથાનો કેટલામો દિવસ છે? ક્યાં? કૃષ્ણ જન્મે. કૃષ્ણ જન્મ પછી નંદોત્સવ થયો ત્યાં. ભાગવત એ ફક્ત પ્રભુ સ્મરણ, પ્રભુ ભક્તિ સાથે સાથે બીજું ઘણું શીખવાડે છે. ભાગવત એ માતૃપિતૃ ભક્તિ પણ આપણને શીખવાડે છે. પુત્રની ફરજ શું છે, પિતાની ફરજ શું છે, માતા કેવી હોય, પિતા કેવો હોય, પિતાનો પુત્ર પ્રત્યે પ્રેમ કેવો હોય, માતાની પુત્ર પ્રત્યેની લાગણી કેવી હોય, એ આપણે ભાગવત બતાવે છે. યશોદાનો કૃષ્ણ પ્રત્યેનો ભાવ, કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ આપણને આપ્યા છે. પહેલો સંદેશો, જેવા જન્મ થયો, પ્રાગટ્ય થયું, ભગવાનને માથે વાસુદેવે ટોપલામાં લીધા. વાસુદેવના પગની બેડીઓ તૂટી ગઈ, હાથની બેડીઓ તૂટી ગઈ, બંધન મુક્ત થયા. તો સુપાત્ર દીકરાનો જન્મ થાય તો મા બાપને મુક્તિ મળવી જોઈએ, બંધન નહીં. પહેલું જ કામ ભગવાને જન્મતાની સાથે પોતાના માતા અને પિતાને બંધન મુક્ત કરવાનું કર્યું છે. પરમાત્માને પ્રાર્થના કરો તમારો દીકરો ભગવાન કૃષ્ણ જેવો થાય.
તમારો દીકરો શ્રવણ જેવો થાય. પહેલું જ કાર્ય, પહેલો સંદેશ, બંદર મુક્તિ કરી. બીજો સંદેશ ભગવાન કૃષ્ણએ આ સમાજને આપ્યો, ટોપલાની માલિકો લઈ અને વાસુદેવ યમુનાના કિનારે આવ્યા છે. ભગવાન કૃષ્ણ આવ્યા એટલે યમુના ગાંડી તૂર બની, લોટ લોટ જેવડા મોજા મંડી ગયા ઉછળવા. મથુરાની જેલમાં કાન જન્મ્યા, વાસુદેવ ટોપલામાં મેલી નેહાયલા. યમુનાજીમાં કેડ્યું પાડે મારો શ્યામ શ્યામ, આવીને મારી મટુકી ફોડે મારો શ્યામ, આવીને મારી મટુકી ફોડે અરે રે શ્યામ, આવીને મારી મટુકી ફોડે. મારે ઘમાર મારો ભલો ના ગાજે શ્યામ, આવીને મારી મટુકી ફોડે અરે રે શ્યામ, આવીને મારી મટુકી ફોડે. વાસુદેવ તો મન મામુ જાણા, વાસુદેવ તો મન મામુ જાણા. યમુનાજીમાં કેડ્યું પડે મારો શ્યામ શ્યામ, આવીને મટક ફોડે અરે રે શ્યામ, આવીને મારી મટુકી ફોડે અરે રે શ્યામ, આવીને મારી મટુકી ફોડે એ રે રે શ્યામ, આવીને મારી. દેવ કાંઠે જમનાજી છલકાણા, વાસુદેવ મનમાં મૂંઝાણા કે હવે હું આને ગોકુળ પહોંચાડીશ કેમ, અને યમુનાજી ઉછળવા માંડી. એનું કારણ હતું કે પરમાત્મા એને આંગણે પધાર્યા હતા. આપણે આંગણે ભગવાન આવે તો કેટલા રાજી થાય. આપણે શેરી વળાવી સજ કરું રે ઘેર આવો, એજી મારે આંગણી એ વેરું મારે ઘેર. તમે લોકો તમારા આંગણાને સજાવો, તમે લોકો તમારા ઉમરાની પૂજા કરો. હવે લોકો ઉમરાની પૂજા નથી કરતા, પેલા આપણે ઉમરાની પૂજા કરતા, લાભ સુખ લગતા, સાથીઓ કરતા હતા. ઉમરાની પૂજા એટલા માટે કરો કે ઉમરામાં નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું છે, એટલે નરસિંહનો અવતાર ન્યા છે. ભગવાન નરસિંહ ભગવાનની વંદના થઈ જાય. અને બીજું કે તમારું આંગણું સ્વચ્છ હોય, તમારું આંગણું ચોખ્ખું હોય તો પરમાત્માને તમારી આવવાની ઈચ્છા થાય. તમારા આંગણામાં તમે ચણ નાખો તો ચકલા આવે, મોતી નાખો તો હંસ આવે,
અને ઉકરડો નાખો તો ગધેડા આવે. સાચી વાત ને? આંગણામાં કચરો કરો તો હંસ ના આવે, નકરા ગધેડા ભેગા થાય. તો આંગણાને આપણે ચોખ્ખું રાખવું જોઈએ. યમુનાજીના આંગણે ભગવાન કૃષ્ણ પધાર્યા છે. યમુના ઉછળવા માંડી ગઈ, લોટ લોટ જેવડા મોજા માંડી ગયા ઉછળવા. એટલે ભગવાન સૂતા હતા, એ વિચારતા હતા કે આ મારા બાપને ડૂબાડી દેશે. આપણા સમાજની માલિકો માન્યતાઓ બહુ છે. કોઈને આ દીકરી જન્મે અને લાભ થાય તો આ દીકરી શુકનિયાળ છે, જો લગ દીકરીનો જન્મ થયો નુકસાન ગયું તો કા કમ નસીબ છે. અરે નસીબ તો પહેલેથી લખાય ના હોય. આ મુહૂર્ત બુરત જોવડાવવું હોય તો ઠીક છે કે આપણે જોવડાવવા જોઈએ, બાકી બધા હારા મુહૂર્તમાં જ પરણે છે ને તોય છૂટા થાય છે. બધા મુહૂર્ત જોઈને લગ્ન કરે છે, કોણ મુહૂર્ત વિનાના લગ્ન કરે છે મને કહો? કહેવાનો ભાવ, ભગવાનને એમ થયું કે મારા બાપ ડૂબી જશે ને તો લોકો એવું કહે કે આ જૈનમો અપશુકોની હાલત હતો, આવતા હોય ત્યારે બાપને ખાઈ ગયો. આપણા સમાજને પ્રાર્થના કરું છું સાહેબ, દીકરીનો જન્મ થયો એટલે એનો બાપ ને ખાઈ ગઈ, આ પરણી નાવી એટલે એના વરને ખાઈ ગઈ. અરે શા માટે, શા માટે, શા માટે કોઈને બદનામ કરો છો? જેનો આયુષ્ય છે એ જ્યાં પૂરું થવાનું છે ત્યાં એને કોઈ રોકી શકવાનું નથી, એટલું લખી લ્યો. કાળ આવે તો ગમે ત્યારે આવે, ગમે ત્યાં આવે અને ગમે એ સમય આવે, તો પછી કોઈને શું કામ બદનામ કરો છો? ફલાણી આવી એટલે નો વર, ફલાણી છોકરીનો જન્મ થયો તો નુકસાન થયું, દીકરાનો જન્મ થયો તો આમ થયું, વહુ આવી તો સારું થયું. છોડી દો બધું, જીવવાની મજા આવશે. મારા બાપને ડૂબાડી દેશે યમુનાજી. એટલે ભગવાન કૃષ્ણએ શું કર્યું? ટોપલામાંથી આમ કરીને પગ બહાર કાઢ્યો, યમુનાજીને ચરણ સ્પર્શ કરાવ્યો, યમુનાજી શાંત થઈ ગઈ. જન્મ પછી પ્રથમ મિલન કોઈને થયું હોય તો યમુનાજીને કૃષ્ણનું થયું છે, પ્રથમ મિલન. હવે ત્રીજી વાત, ત્રીજો સંદેશ ભગવાન કૃષ્ણનો. પહેલો સંદેશ બેડીઓ તૂટી, બીજો સંદેશ પિતાને તાર્યા, હવે ત્રીજો સંદેશ ભગવાન કૃષ્ણ. વૈષ્ણવો, તમારે આમાંથી મુક્તિ કોને જોઈ છે? હાથ ઊંચો કરો છે, કોને જોઈ? હાથ ઊંચો કરો, સીધો હાથ ઊંચો કરો તો ખબર પડે મુક્તિ જોતી હોય ને. જોઈ છે એટલે હવે આવતા ભાવે માણા નથી થવું ને, કઈ નથી થવું, તો આ ભાવે થઈ જાઓ. હરિના જન તો એ મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર રે. માગે જન્મ જન્મ અવતાર લે, તો તમારે જો મુક્તિ જોતી હોય વૈષ્ણવો, મંદિર જાઓ, હવેલી જાઓ, બદ્રીનાથ જાઓ, દ્વારકા જાઓ, સોમનાથ જાઓ, બધે જાઓ, પણ ક્યાંય તમને મુક્તિ મળશે નહીં. કારણ મુક્તિ તમારા ઘરમાં છે અને તમે એને બહાર ગોતવા નીકળ્યા છો.
સાધુઓના જેવું કાખમાં છોકરું ને ગામમાં બોયતું. એ સમજો કે નહીં કહેવત, કાખમાં સમજો કાખ એટલે આમ. મુક્તિ તમારા ઘરમાં છે. એક વૈષ્ણવ મંદિરમાં જઈને ભગવાન કૃષ્ણને કહે છે કે મુક્તિ જોઈ છે. ભગવાન કે આયા હું કામ ધક્કો ખાધું? મુક્તિ તારા ઘરમાં છે. ક્યાં? અને ભગવાન કૃષ્ણનો જવાબ સાંભળજો. એકવાર ઘરમાં ચોરી કરતો હતો, પ્રસંગ આવશે પણ આ તો ખાલી થઈ ગયું. મારી માં મને જોઈ ગઈ. અને બહેંધો ને માએ, પછી માને શું કહેતો તો ખબર છે? એ મૈયા અબ કભી ભૂલ નહીં કરૂંગા, મૈયા મુજે છોડ દે, મૈયા મુજે મુક્ત કર દે, મૈયા મુજે છોડ દે. હું મુક્તિ મારી માની પાસે માગતો તો હું બંધાયેલો છું, તો તને ક્યાંથી મુક્તિ આપવાનો છું? તારે મુક્તિ જોતી હોય તો એક કામ કર, તારી માં પાસે માગ. તો તમારે તમામ લોકોને જેને મુક્તિ જોતી હોય એને મુક્તિ ક્યાં માગવાની છે? પોતાની માં પાસે. કારણ તો બોલે હમ તમે કહેશો બોલે અમારી માએ ક્યાં અમને બાંધ્યા? તમારી માએ તમને પ્રેમના તાંતણે બાંધ્યા છે. તમે બંધાયેલા છો પણ તમને ખબર નથી. તો માના પ્રેમના તાંતણે આપણે બધા બંધાયેલા છીએ. ભગવાન કૃષ્ણનો જન્મ થયો છે. ગોપાલ પારણિયાની માલિકો ઝૂલે છે. એક જ કડી આપણે ગાઈ, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. લાવે નરયને નાર ગોપાલ મારો પારણી ઝૂલે રે, ઝુલાવે ગોપુરની નારીને ગોપાલ મારો પારણી ઝૂલે, ગોપાલ મારો પારણી ઝૂલે રે, ગોપાલ મારો પારણી. અરે દીકરાનો જન્મ થાય ને કોણ ન રાજી થાય, તો મને કયો. હે નંદના કોર ને હાલો જોવા નહીં જઈએ નિહાળ. નંદ બાબા ઉદાર થઈ ગયા છે, બધાને દાન આપે છે. બ્રાહ્મણોને 10,000 ગાયોનું દાન આપેલ છે. ગોકુળના આંગણે ઉત્સવ છવાયો છે. કોઈ ઢોલ, કોઈ ઝાંઝ, કોઈ ઘૂઘરા વગાડે છે, કોઈ નાચે છે અને કોઈ ગાય છે. આખું ગોકુળ ગોપ ગોવાળો ગોપીઓ ભગવાન કૃષ્ણના દર્શન માટે નંદ બાબાની હવેલીએ દોડે છે. ગોપીઓથી આનંદનું વર્ણન નથી થતું. નંદના કુંવરને હાલો જઈએ નિહાલવા, જગનો આધાર આજ પ્રગટા ગોકુળમાં, જગનો આધાર આજ પ્રગટા ગોકુળમાં, જગનો આધાર પ્રગટ્યા ગોકુળમાં, નંદના કુંવર ને હાલ જઈએ નિહાળ.
મહારાણીએ ચરણો પખાળ્યા, રમના મહારાણીએ ચરણો પખાળ્યા, યમના મહારાણીએ ચરણો પખાળ્યા, યમના મહારાણીએ ચરણો પખાળ્યા, વાસુદેવના શિર પોઢી આવ્યા ગોકુળમાં, વાસુદેવના શિર પોઢી આવ્યા ગોકુળમાં, નંદના કુંવર નિહાળો જઈએ નિહાળો. શરીર છે એ મથુરા છે, હૃદય છે એ આપણું ગોકુળ છે, અને નંદ છે એ જીવ છે. હવે ભગવાન કૈલાસમાંથી શંકર ભગવાનને પણ બાલકૃષ્ણના દર્શન કરવાની ઈચ્છા થઈ છે. ગોકુળની ગલીઓની માલિક ભગવાન ભોળાનાથ જોશીનો વેશ લઈ ભગવાન કૃષ્ણના દર્શન કરવા આવ્યા છે. ભભૂતિ ચોળીશ, કપાળમાં ત્રિમુંડ, મોટી જટા, ગળામાં નાગ, કાનમાં નાગડીના કુંડળ અને ત્રિશૂળ અને ડમરું. એક ગોપી કહે, રે બાબા કે આપ જોશી હે? क्यों कि हमारे नंद बाबा के घर लल्ला हुआ है, उनका भविष्य देखना है. क्या आप देखेंगे? भोलेनाथ कहे वही करने के लिए तुम यहां आए हैं, ले जाओ. भगवान शंकर ने यशोदा ना आंगणे ले आवे, पर भगवान शंकर नो रूप भाड़ी यशोदा ने आंख फाटी गई. बोले कोने लावी तू आने जोई ने मारो लालो डरी जासे. અને કે જલ્દી મારી હવેલી છોડી દે. પછી વિચાર આવ્યો કે આંગણે આવેલો કોઈ પણ સાધુ ખાલી હાથે જવું જોઈએ નહીં. યશોદા અંદર જાય છે, સોનાનો થાળ ભરી અને ભિક્ષા લાવ્યા છે. શિવજી નંદરાણી સામે જોઈને કહે છે, નંદરાણી હું ભિક્ષા માટે નથી આવ્યો. મનમાં કહે છે, હું તો તારા ગોપાલના દર્શનની માટે આવ્યો છું. બોલે, લે લો બાબા લે લો. તો ભોલેનાથ ને ક્યાં કહા, લે ભિક્ષા નીકળી નંદરાણી કંચન થાલ ધરાયો, લે ભિક્ષા જોગ જાઓ આસન પર બાલક મેરો ડરાયો, લે ભિક્ષા નીકળી નંદરાણી કંચન થાલ ધરાયો, ભિક્ષા નીકળી નંદરાણી કંચન થાલ ધરાયો, લે ભિક્ષા જોગ જાઓ આસન પર બાલક મેરો ડરાયો, લે ભિક્ષા નીકળી નંદરાણી કંચન થાલ ધરાયો, લો ભિક્ષા જોગ જાઓ જંગલ મેં બાલક મેરો ડરાયો. નગર મેં જોગી આયા, નગર મેં જોગી આયા, અજબ હૈ તેરી માયા, અજબ હૈ તેરી માયા, ભેદ કોઈ સમજ ન પાયા, ભેદ કોઈ સમજ ન પાયા, જશોદા કે ઘર આયા, જશોદા કે ઘર આયા, બડા હૈ તેરો નામ, તેરો નામ ભોલેનાથ, 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 ભોલેનાથ. જોગી રે જોગી દેખો જગતાલ જોગી આયા, જોગી જોગી રે દેખો જગતાલ જોગી આયા, જોગીરા 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 જોગીરા, જોગી રે જોગી દેખો
चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया। अपने गोपाल का दर्शन करा दे मैं दर्शन को आया। ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया। अपने गोपाल का दर्शन करा दे मैं दर्शन को आया। नगर में जोगी आया, नगर में जोगी आया। अजब है तेरी माया, अजब है तेरी माया। भेद कोई समझ न पाया, भेद कोई समझ न पाया। यशोदा के घर आया, यशोदा के घर आया। ओ सबसे बड़ा है तेरो नाम, तेरो नाम। भोलेनाथ 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 भोलेनाथ। भगवान ने જોઈ મારો લાલો ડરી જશે, હું એને બહાર નહીં કાઢું। શિવ કહે માં તારો લાલો કાળનો કાળ છે, બ્રહ્મનો બ્રહ્મ છે, હું દર્શન કર્યા વિના નહીં જાઉં। ગોકુળની પાસે શિવ મંદિર છે જ્યાં શિવજીએ ધૂણો તખાવ્યો છે। ખૂબ આશા કરી અને દર્શન કરવા માટે બેઠા છે એટલે ત્યાં જે મંદિરનું નિર્માણ થયું એનું નામ છે આશીશ્વર મહાદેવ। આજે પણ ત્યાં મંદિર છે, તમે જાઓ તો જોજો। શિવ સ્તુતિ કરે છે। ભગવાન બાલકૃષ્ણને ખબર પડી કે શિવ મને મળવા માટે આવ્યા છે, જોર જોરથી રડવાનું ચાલુ કરી દીધું। યશોદા ગભરાઈ ગયા, નક્કી લાગે છે ઓલા જોગીની નજર લાગી લાગે છે। પેલો સાધુ આવ્યો હતો ને એણે આ લાલાને કંઈક કરી દીધું લાગે છે। ગોપી જોને જરા ક્યાં છે, તપાસ કરો, લાલાને ત્યાં લઈ જઈએ, એના આશીર્વાદથી સારું થશે। બાબાની પાસે આવ્યા છે, ભગવાન શિવજી કહે છે કે એમ નહીં, એને મારી ગોદમાં આપો। ભગવાન ગોદમાં આપે છે ને ભગવાન શિવને, ભગવાન કૃષ્ણની ચાર આંખ થતા શિવજીને સમાધિ લાગી ગઈ છે। ભગવાન કૃષ્ણ શાંત થઈ ગયા। યશોદા કહે જાદુગર લાગે છે। હરિ અને હર એક થયા, માં આ તારો દીકરો બહુ મોટો રાજા બનશે, તેવું કહી ભગવાન શિવ કૈલાસમાં ગયા। નંદ ને યશોદા બહુ ખુશ થયા। તો બીજાને આનંદ આપે ને એનું નામ નંદ, અને બીજાને યશ આપે ને એનું નામ યશોદા। સરસ મજાનું શાક થયું હોય, સરસ મજાનું, અને જમતા જમતા પુરુષો પૂછે કોણે બનાવ્યું છે, જે બનાવ્યું હોય એ પોતાનું નામ ના આપે, એને બદલે બીજાનું નામ આપી દે, મેં નથી કર્યું, આણે કર્યું છે, એ જસ જે બીજાને આપે એ ઘરની માલિકો યશોદાઓ છે। યશોદાઓ બનજો એટલી મારી તમને હાથ જોડીને પ્રાર્થના છે। આ તો સારું હોય તો મેં કર્યું, ખરાબ હોય તો આણે કર્યું। નંદ બાબા દર વર્ષે કર આપવાને માટે ગોકુળમાં જાય છે। દર વર્ષે કંસને કર આપે છે, કંસના દરબારમાં કર આપીને કહ્યું મહારાજ એક ખુશીના સમાચાર છે, શું મારી વૃદ્ધાવસ્થામાં મારે ઘરે દીકરો થયો છે। કંસને ખબર નથી કે આ દીકરો કોઈ નહીં પણ મારો કાળ છે। કંસે અનેક પ્રકારના આશીર્વાદ આપ્યા, તારો બાળક મોટો રાજા બનશે, તેનો જય જયકાર થશે। કોને આશીર્વાદ આપે છે, એના કાળને આશીર્વાદ આપે છે, કારણ કે ખબર નથી
કંસ મૂર્ખ હતો, એને ખબર પડી ગઈ કે દેવકીનું આઠમું સંતાન મને મારવાનું છે, મારો મૃત્યુ છે. તો કંસે મૃત્યુને સુધારવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. ભાગ્યશાળી હોય ને ખબર પડી જાય કે હું આટલા દિવસ પછી મારે જવાનું છે. અને પહેલાના જમાનાના વૃદ્ધો હતા, એ કહી દેતા કે ફલાણા મહિનાની ફલાણી તિથિએ એટલા વાગે હું નહીં હોઉં. મૃત્યુને પકડવાનો પ્રયત્ન ન કરો, ફરીને ફરી કહું છું ભાગવત દ્વારા. ચાલો આમાંથી માઇકલ જેક્સનનું નામ કેટલા હેમ્બળું છે, હાથું છોકરો છે માઇકલ જેક્સન. ઓકે, થેન્ક યુ. તમે કહેજો કે કથામાં માઇકલ જેક્સન ક્યાંથી આવ્યું? આ આધુનિક કથા છે, દ્રષ્ટાંત આપવા માટે. માઇકલ જેક્સન અબજોપતિ અને કરોડપતિ હતો, ખૂબ રૂપિયો હતો. એને નક્કી કર્યું હતું કે મારે 150 વર્ષ જીવવું છે. કેટલા વર્ષ? 150 વર્ષ. એટલે માણસ શરૂઆતથી જીવનની સાવચેતી રાખે, હાથમાં મોજા પહેરતો, એટલે કોઈને હાથ મિલાવે તો કોઈ ડિસીઝ એને ન થાય. માસ્ક પહેરી રાખતો, માસ્ક. આ તો હમણાં કોરોના હતું, પણ એ તો પહેલેથી માસ્ક પહેરતો હતો. એને 12 ડોક્ટરને પોતાની સેવા માટે કાયમને નોકરી આપી હતી. કેટલા ડોક્ટર હતા? 12 ડોક્ટર એને નોકરી કરતા હતા. માઇકલ જેક્સન એને 12 ડોક્ટર હતા. વાળનો ડોક્ટર અલગ, નખનો ડોક્ટર અલગ, અને વાળની અને નખની પણ રોજ તપાસ થતી. રોજ આ વાળની તપાસ થાય, એના નખની પણ તપાસ થાય. ઘરમાં જીમ હતું અને 15 ટ્રેનર રાખ્યા હતા અને કસરત કરાવવા માટે 15 ટ્રેનર. જીમની માલિકોર 15 ટ્રેનર. હંમેશા ઓક્સિજન વાળો બેડ રાખતો હતો. માનો કે શ્વાસોશ્વાસની તકલીફ પડે તો ઓક્સિજન હોય તો કામ આવે. માનો કે એને વિચાર કર્યો કે ભાઈ મારું લંગ્સ ખરાબ થઈ જાય, મારી કિડની ખરાબ થઈ જાય, મારું ફેફડું ખરાબ થઈ જાય, તો એના માટે એને રૂપિયા આપી અને ડોનરો તૈયાર રાખ્યા હતા કે જરૂર પડે તેથી આપજો, બાકી દર મહિને તમે આટલા રૂપિયા લઈ જાઓ. કિડની, ફેફસા, આંખો. 25 જૂન 2009 એને શ્વાસમાં તકલીફ થઈ. દુનિયાભરના ડોક્ટરો આવી ગયા પણ એને બચાવી નહોતા શીખા. પછી મજા એ હતી કે એ ડોક્ટરો જે કહેતા ને એ જ ખોરાક ખાતો, બાકીનું આડોઅડું કંઈ ખાતો નહોતો. વિચાર કરો, 50 વર્ષે એણે દુનિયાને છોડી દીધી, આટલી બધી માવજત કરવા છતાં એણે દુનિયા છોડીને જવું પડ્યું. એટલે જ કોઈ કીધું છે, ક્યું કરતે હો ગુરુર અપને 4 દિન કે ઠાટ પર, ક્યું કરતે હો ગુરુર અપને 4 દિન કે ઠાટ પર, મુઠ્ઠી ભી ખાલી રહ જાયગી જબ પહોંચેંગે ગંગા ઘાટ પર, મુઠ્ઠી ભી ખાલી રહ જાયગી જબ પહોંચેંગે ગંગા ઘાટ પર. તો કંસ મૃત્યુને પકડવાનો પ્રયત્ન કરે. નંદ બાબા વાસુદેવને મળવા જાય છે, કર આપીને. બંને મિત્રો છે, નંદ વાસુદેવ. વાસુદેવ નંદ બાબાને કહે છે, ચિંતા ના કરો નંદ બાબા. હવે નંદ બાબાને ખબર જ નથી, સમજો. એટલે વાસુદેવને આશ્વાસન આપે છે નંદ બાબા. નંદ બાબા કહે છે, વાસુદેવ આ મારો દીકરો છે ને, એ તમારો જ દીકરો છે, તમે હવે જલ્દી ઘરે જાઓ. કારણ કે વાસુદેવને તો ખબર છે કે ગોકુળ મૂકી આવ્યા છે, પણ આમનો દીકરો છે. નંદ બાબાને એમ થયું કે બહાર નીકળો છો, લાલા માટે થોડા રમકડા લઈ લો. વૈષ્ણવો તમે પણ જ્યારે બહાર જાઓ ને તો ઠાકોરજી માટે કંઈક નાનકડી નાનકડી વસ્તુ ખરીદી
અને ઘરે લઈ જાજો. યુગમાં એ કંસને કીધું કે તારો કાળ જન્મી ચૂક્યો છે. કંસ ગભરાયો છે, પુતનાને આદેશ કર્યો, તું જલ્દી જા ગોકુળ જા અને તુરંત જન્મેલા બાળકો ને મારી નાખ. પૂત, હવે પૂતનાનો અર્થ કરો, પૂત, પૂત એટલે પવિત્ર, અને ના એટલે જે પવિત્ર નથી એનું નામ, જે પવિત્ર નથી એનું નામ. જે પણ પવિત્ર નથી એનું નામ, બોલો, જે પણ પવિત્ર નથી એનું નામ. આ ભાગવત ઘણું આપણે એક એક અર્થને ઘૂંટી ઘૂંટી અને જો પાંચ વાર બોલશો ને તો અંદરથી તમને કંઈક નવો ભાવ મળશે. જોવા ચૌદશના દિવસે પૂતના ગોકુળ આવી 3 વર્ષની નીચેના બાળકોને મારે છે. નંદબાબા ઘરે નથી, ગોકુળની રક્ષા ગોવાળો કરે છે. ગોવાળો ઉન્મન્ન છે, પૂતના સુંદર શણગાર સજીને આવી છે અને એને જોઈને સૌ ભાન ભૂલી ગયા છે. આ તમને એક વાર કહી ચૂક્યો, ચલો, પણ મને ખબર છે કે કોઈને યાદ નહીં હોય આ પૂતના એ કોણ હતી. ગયા જન્મમાં બલિરાજાની ખબર છે કોઈને? નહીં, નથી ખબર, કારણ કે ભાગવત વાંચતા જ નથી. તમે વાંચો છો, ઘરમાં વાંચો ભાગવત. દરેક ઘરની માલિકો એક ભાગવત જોઈ, એક ગીતા જોઈ, એક રામાયણ જોઈ. તમને મેં કીધું તું કે વામન ભગવાન જ્યારે ભિક્ષા માંગવાને માટે આવ્યા ત્યારે બલિરાજાની એ પુત્રી એને જોઈ એને મોહી ગઈ. એને વિચાર થયો કે આ બાળક કેવો સુંદર છે, આ બાળક એની માને જ્યારે સ્તનપાન કરતો હશે ત્યારે આ બાળકની માને કેટલી મજા આવતી હશે. એ વિચાર બલિરાજાની પુત્રી રત્નાવલીને આવ્યો અને એ વિચારના પરિણામે એ આ ભવની માલિકર પૂતના બની અને પૂતના બની અને ભગવાન કૃષ્ણને પોતાના સ્તન પર ઝેર ચોપડી લગાવી અને સ્તનપાન કરાવવા આવી છે. એટલે અંત સમયે મહેરબાની કરી સારા વિચાર કરવા. નંદના ઘરમાં ઘૂસી ગઈ, એને જોઈ પ્રભુએ આંખ મીચી દીધી છે. કોઈ કહે છે ભગવાને આંખ એટલા માટે મીચી કે સ્ત્રીને મારવામાં શું બહાદુરી, તેથી ભગવાનને સંકોચ થયો અને ભગવાને આંખને મીચી દીધી. અનેક મહાત્માઓના અનેક અલગ અલગ તારણ છે. એક મહાત્મા તો ત્યાં સુધી કહે છે, કૃષ્ણ કહે કે મને ઝેર આપનારને હું મુક્તિ આપું છું. ભગવાન એટલા માટે આગ બંધ કરી પૂતનાને જોઈને. કૃષ્ણ કહે મને ઝેર આપનારને હું મુક્તિ આપું છું, તો મને જે ભજે એ ગોપીઓને હવે હું શું આપીશ, જે એટલો બધો પ્રેમ કરે છે. હા, મને મોત આપે એને મુક્તિ આપું, તો જે મને જીવન આપે છે એને શું કરીશ. પૂતના એ ભગવાનને ગોદમાં ઉઠાવ્યા, સ્તન પર ઝેર લગાવેલું છે, પ્રભુના મુખમાં આપે છે, સ્તન પકડી અને પ્રાણ ચૂસી ગયા છે. ભગવાન મને છોડી દે, મને છોડી દે. જેના હૈયામાં ઝેર છે, સાંભળો, જેના હૈયામાં ઝેર છે અને જેનું તન સુંદર છે, એ સાંભળજો વૈષ્ણવ, હૈયામાં ઝેર છે અને તન સુંદર છે, એ બધી પૂતનાઓ છે. પછી આ ઝેર એટલે કે ઓલું, તમે ઓલું ઝેર પીવાનું આવે છે 20 ની એની વાત નથી. ઝેર કા મતલબ કોઈના પ્રત્યે પૂર્વાહગ્રહ તમને હોવો, કોઈના પ્રત્યે અણગમો તમને હોવો, કોઈનું ખરાબ કરવાની તમને જે ઈચ્છા થાય ને, એ એક પ્રકારનો ઝેર છે, એટલું યાદ રાખજો. આદમી કી નસ નસ મેં ઇસ તરહ 20 ભર ગયા હૈ. સુનો, આ માણસ કેટલો ઝેરીલો થઈ ગયો છે. આદમી કી નસ નસ મેં ઇસ તરહ 20 ભર ગયા હૈ કે કલ આપ સુનેંગે કે આદમી કો ડસને સે એક સાપ મર ગયા હૈ. સરપ કરડે તો માણા મરી જાય ને, પણ માણા એટલો ઝેરીલો થઈ ગયો ને કે હરપે માણાને કરડો, તો માણાનો ઝેર હરપને ચડ્યો, હરપ ભરી ગયો. બહારથી સુંદર દેખાતા અંદરથી દુષ્ટ હોઈ શકે, રામાયણની શૂર્પણખા અને પૂતના બંને વાસનાનું પ્રતીક છે. પોતાનું રાક્ષસી રૂપ બતાવીને ભગવાન કૃષ્ણને લઈ અને પૂતના ઉડી છે. ગોકુળ નજીક એક બગીચામાં ઝાડ ઉપર પડી રાક્ષસીના વૃક્ષ સ્થળની ઉપર
ભગવાન બિરાજા છે, ભગવાને પુત્રનો ઉદ્ધાર કર્યો, પુત્રનો અગ્નિ સંસ્કાર કર્યો, પ્રભુ દયાળુ છે, ઝેર પાનારને પણ પરમાત્મા મુક્તિ આપે છે. ગોપીઓ દોડતી આવી, અરે યશોદા, એ યશોદા, ભગવાને દીકરો નહોતો દીધો ત્યારે ચારે બાજુ મંદિરમાં માનતા માનતા માનતી હતી ને આજુબાજુ ફરતી હતી, અને ભગવાને દીકરો દીધો તો ધ્યાન નથી રાખતી, આ ઠપકો દેવા વાળો તો બહુ હોય. તમે જોજો, તમારે ઘરે કોઈ બીમાર હોય અને તમારે ખબર કાઢવા આવે ને બધા પડોશીઓના આંતે, પછી કહેતા જાય બાપુજીનું ધ્યાન રાખજો બરાબર, તો તું આવ્યું. બાપુજીનું ધ્યાન નહીં રાખતા હોય, સલાહ દેવી બહુ સહેલી છે. દીકરો દીધો છે, સાચવતી નથી. ગોપીઓ યશોદા કરતા પણ લાલાને વધારે પ્રેમ કરે, વિચાર કરો. ગોપ ગોવાળો ગોપુરવાસીઓ નંદવાણી ભાગ્યશાળી માને છે. એ નંદરાણી, એ યશોદા, તું કેટલી ભાગ્યશાળી છે, તારા કયા કયા પુણ્યની કમાણીઓ ભેગી થઈ હશે, એ તારે નિયા કનૈયો. માડી તારેલા એ જનમની કમાણી રે નંદરાણી તારા આંગણે રે. માડી તારા કેટલા એ જનમ બધાનો તારો બેટો રે નંદરાણી તારા આગણે રે ઓજે, આગણે ઓજે, આગણે ઓ. અરે ઓ નંદરાણી, તું કેટલી નસીબદાર છો કે તારે ઘરે ભગવાન કૃષ્ણનો જન્મ થયો છે. બાપુ બધાયનો, આખી દુનિયાનો બાપ, પણ તારો તો બેટો. નંદરાણી દુનિયાનો બાપ છે, પણ તારો એ દીકરો છે. લક્ષ્મી આવ્યા છે ભગવાન કૃષ્ણના દર્શન કરવા, નંદ બાબાને આંગણે લક્ષ્મી આવ્યા છે. અજાણી નારી બનીને કહે છે, મારે પ્રીતે ભરવા છે તારા ઘરના પાણી રે, હે નંદરાણી તારા આંગણા. ઇન્દ્રાણી આવ્યા છે, શું કામ? છાશુની ભીખ માંગે છે, ભીખ નહીં, એને કૃષ્ણના દર્શન કરવા છે. કાગ છેલ્લે બહુ સરસ વાત કરે છે, કવિ કાગ દીવ રચના છે. એ નંદરાણી, કાગ તારા ફળિયામાં રમે અડમાણ. કવિ કાક કહે છે કે હે યશોદા, તું કેટલી બધી નસીબદાર છો, મને એમ થાય છે કે મારા નસીબમાં આવું કેમ નહીં, હું કદાચ તારા આંગણાનો એક પાણો સર્જાણો હોત ને, પાણો બહેનો હોય તારી હવેલીનો, તો આ ત્રિલોકનો નાથ હળવો હળવો હાલતો હાલતો મારા ઉપર હાથ મુકત અને મારો ઉદ્ધાર થઈ જાત, હું એક પાણો ન થયો તારી હવેલીનો.
યશોદાનિયા મેળો ભરાણો છે, આખું ગોકુળ ગેલું બન્યું છે. યશોદા બધાને કંઈક આપે છે, લાલો સુઈ જાય તો સારું, ભગવાને આંખ બંધ કરી. ભગવાન અંદરથી જાગે છે. ભગવાન કોઈ દી હૂતો નથી, હૂતો નથી. એક સાધુ, એક મહારાજ રાજવી, એને કીધું કે મારા ત્રણ પ્રશ્નોનો મને જવાબ કોણ આપે. એક સાધુને પકડીને લાવ્યા કે અમારા મહારાજ ના ત્રણ પ્રશ્નોનો તમે જવાબ આપો. સાધુએ આવીને દરબારમાં કીધું કે કહો આપના ત્રણ પ્રશ્નો કયા છે. મહારાજે કીધું, આ વાત લાંબી છે પણ તમને કહું છું ઝડપથી. મહારાજે કીધું, ભગવાન એક છે કે અનેક છે? ભગવાન એક છે, પ્રશ્ન પેલો. અનેક છે કે એક કામ કરો ને, શું તમારા ઘરમાં હીરા છે? તો કે હા, લઈ આવો, થોડા હીરા લાવ્યા. પછી મહારાજને કીધું, હીરા ગણો. એટલે મહારાજે હીરો એક હાથમાં લીધો, એક બાજુ મૂક્યો, બીજો લીધો હીરો, બે. મહારાજ ઉભા રહ્યો, કેટલા બોલ્યા તમે? બે. તમારા હાથમાં કેટલા છે? તો કે એક. એક છે તો બે કેમ બોલો છો? ત્રીજો હીરો લીધો. ત્રણ, ત્રણ નહીં મહારાજ, હાથમાં કેટલા છે? એક. એક કહો, ત્રણ નહીં, ચાર, પાંચ, છ, આંકડો બોલતા જાય પણ હીરો હાથમાં એક છે. સાધુએ કીધું, ભગવાન એક જ છે પણ આપણી ગણતરીની માલિકોરે અનેક છે, એટલો યાદ રાખો. આ ભગવાન તો એક જ છે પણ આપણે અલગ અલગ ગણતરી કરીએ છીએ, ને એક બે ત્રણ ચાર, પણ એક જ છે. બીજો પ્રશ્નનો જવાબ આપ્યો, ભગવાન છે તો મળતો કેમ નથી? એક દૂધનો ગ્લાસ લઈ આવી ગયો, એને કે બાપુને દૂધ પીવું હોય છે, એટલે દૂધનો ગ્લાસ આવ્યો. એટલે સાધુએ રાજાને બતાવીને કીધું, આમાં મંદર આંગળી મીંડા ફેરવવા આંગળી, કે શું કરો છો? કે આમાંથી ઘી કાઢું. ઘી કાઢો છો? હા, ઘી નીકાળ રહો. રાજા કે એમ થોડું ઘી મળે, એ કે છે એ તો નક્કી ને? તો કે હા, દૂધ મેળવવું પડે, દહીં થાય, માખણ થાય, તાવવું પડે, પછી ઘી થાય ને. એટલે છે ખરું, દેખાતું નથી. તો કે ભગવાન મળતો નથી, બીજા પ્રશ્નનો જવાબ આપું છું કે ભગવાન એટલા માટે નથી મળતો કે જેમ દૂધમાંથી ઘીને મેળવવા માટે એને દહીં બનાવવું પડે, એને વલોવવું પડે, એમાંથી માખણ કરવું પડે, માખણને તવે લગાડવું પડે, એને તાપવું પડે અને પછી ઘી મળે, આટલી પ્રક્રિયામાંથી જ્યારે દૂધ પસાર થાય ત્યારે એમાંથી ઘી મળે છે, એમ જીવનની માલિકોને એટલું કષ્ટ સહન કરવું પડે, સાધનાઓ કરવી પડે, પરમાત્માને પકડી રાખવો પડે તો પરમાત્મા મળે, બાકી છે એ તો નક્કી છે. અને હવે ત્રીજા પ્રશ્ન મજા, આ બધા બહુ સરસ સાંભળો છો, કોઈ મોબાઈલ જોતા નથી ને, મને બહુ ગમે છે. મોબાઈલની માલિકો તમે ધ્યાન રાખો ને, એટલે મારું ધ્યાન સીધું તમારામાં જાય કે આ મોબાઈલની અંદર શું કરતા હશે. મને ખરેખર એમ થાય કે આ હું આટલી સરસ કથા કહું છું છતાંય તમને મોબાઈલ કેમ યાદ આવે છે? અને અમારા સંગીતકારો, અમે લોકો વિચાર કરો અમને મોબાઈલ જ યાદ નથી આવતો, કારણ કે અમે કામ ઉપર આવ્યા છીએ.